નમસ્કાર, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. આ ભંગ આમ જનતા દ્વારા તો કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ગોત્રી ચાર રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ જે ટ્રાફિકના નિયંત્રણ માટે રાખવામાં આવે છે, તેઓ એક જગ્યા પર સાઇટ પર ઊભી રહીને ટ્રાફિકના જે નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે ખુલ્લેઆમ જોઈ રહી છે અને કોઈપણ જાતની કાર્યવાહી કરતી નથી. ટ્રાફિક પોલીસને ફક્ત એવું લાગી રહ્યું છે કે જાણે તેમને દંડ ઉઘરાવવામાં અને ચલન વસૂલ કરવામાં જ રસ હોય. ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિકના નિયમો પ્રત્યે બેદરકારી દેખાવામાં આવી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે તેમને કોઈપણ વ્યક્તિનો એક્સિડન્ટ થાય કે કોઈપણ વ્યક્તિને વાગે તે બાબતની કોઈ ચિંતા જ નથી. તેમને ફક્ત ચલન ઉઘરાવવામાં અને પોતાની નાનાની રોકડી કરવામાં જ રસ છે. જ્યારે આજે એક જાગૃત નાગરિક દ્વારા ટ્રાફિકના નિયમો પ્રત્યે જે ભંગ થઈ રહ્યો હતો તેની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો, ત્યારે એ જાગૃત નાગરિકને ટ્રાફિક પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે એવા કોઈ નિયમ જ નથી. ઘટના એમ હતી કે એ જાગૃત નાગરિક દ્વારા ટ્રાફિકના પોલીસને એવું કહેવામાં આવ્યું કે જે ડાબી સાઈડની જે જગ્યા છે તે રસ્તો ખુલ્લો રાખવો જોઈએ કે જેથી ડાબી બાજુ જવાવાળાને આસાની પડે અને સહેલાઈથી તેઓ જઈ શકે. પરંતુ જ્યારે આ પ્રશ્નનો ટ્રાફિક પોલીસને પૂછવામાં આવ્યા કે તમે કેમ આ નિયમનું પાલન કરાવતા નથી, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે એવા કોઈ નિયમ જ નથી. અને પછી તેઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે એ કામ અમારું નથી, એ કામ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. તો શું ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું કામ એ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે, શું ટ્રાફિક પોલીસનું નથી? આ બાબતે તમારું શું કહેવું છે એ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહો. અને જે રીતે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો પ્રત્યે જે બેદરકારી દેખાડવામાં આવી રહી છે તેની વિશે પણ તમારું શું કહેવું છે તે અમને કહો. ધન્યવાદ.